નમસ્કાર, ઉદય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજકોટમાં ખળભળાટ. રાજકોટ જે રંગીલું રાજકોટ તરીકે લોકોને ઓળખાય છે, જ્યાં અચાનક જ એવી ઘટના બની કે રસ્તા પર જવું ભારે પડી ગયું. તાત્કાલિક ધોરણે વાહન વ્યવહાર બંધ કરાયો. 2 વર્ષ અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલા ઓવરબ્રિજની સાઈડના ભાગમાં તિરાડો અને ગાબડા પડવાની ઘટના સામે આવી છે, જેના કારણે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. આ ઓવરબ્રિજ પર ગાબડું પડતા આ ઓવરબ્રિજને બંધ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરના નવા નકોર બનેલા બ્રિજમાં તિરાડ પડતા તંત્ર દોડતું થઈ ગયું હતું. રયા રોડ ઉપરના ઓવરબ્રિજ પર તિરાડો પડતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય પહેલા જ બ્રિજ પરથી અવર જવર બંધ કરાઈ હતી. રાજકોટમાં તાજેતરમાં બનાવવામાં આવેલા બ્રિજ પર તિરાડો અને ગાબડા પડતા બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હાલ તો સતર્કતાના ભાગરૂપે ઓવરબ્રિજને બંને સાઈડથી બંધ કરી દેવામાં આવ્યો છે. ધન્યવાદ.